નગર પ્રાથમિક શાળા ધોરણ 5 વિષય ગુજરાતી. કેમ છો બાળકો? મજામાં ને? ગુડ મોર્નિંગ. આજે આપણે પાઠ કયો ભણવાના છીએ? વાલો કેસરીઓ કદર. શું છે પાઠ? 9 કદર. બરાબર, જો એ મેં શીખવાડી દીધું પાઠ 9 કદર. આ એક પાનું શીખવાડ્યું. હવે આપણે આટલું કાલે અગાઉના વિડીયોમાં શીખ્યા, હવે અહીંયાથી બાકી હતું. તો ચલો આપણે આજે શરૂઆત કરીએ છીએ. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. એટલે શું કહે છે કે વાલો કેસરીઓ કહે છે કે શેઠ, આ યુવાન મરાઠાનું તમારા ઉપર કેટલા રૂપિયાનું લેણું બાકી છે તે આંકડો મને કહો, એમ કહેવા માગે છે. ભાઈ તારો મારક તારી રાહ જોવે છે. હાલ તો થા, શું કહે છે તને? જવાબ આપતા કહે છે, તેને જવાબ આપતા કહે છે, ભાઈ તારો માર્ગ એટલે કે રસ્તો. શું કહે છે? માર્ગ એટલે રસ્તો. રસ્તો કે એટલે કે રસ્તો કે ભાઈ તારો માર્ગ હાલતો થા અને તારા રસ્તો તારી રાહ જુએ છે, તું ચાલતો થા, એવું કંઈ કહે છે શેઠના અવાજમાંથી. શું કહે છે? કે શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. શું કહે છે? પરંતુ વાલો કેસરીઓ ખૂબ ઉદાર હૃદયનો હતો. શું હતો? ખૂબ ઉદાર હૃદયનો હોય છે. તે કહે છે બાપ બોલતો કેટલા રૂપિયા તેની પાસેથી લેવાના બાકી છે, આંકડો મને કહો, આ છોકરાના આદુળા આંસુ મારાથી નથી જોવાતા, એમ કહે છે. શું કહે છે બાળકો? બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આવડા મારાથી જોવાતા નથી, એવું અહીંયા કહે છે. પરંતુ વાલો કેસરીઓ તો ખૂબ ઉદાર હૃદયનો હોય છે ને, એટલે કહે છે બાપ બોલો કેટલા રૂપિયાનું લેણું મારી પાસે લેવાના બાકી છે, આંકડો મને કહો, આ બાકી છોકરાના આદુળા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. શું લખ્યું છે અહીંયા? શેઠનો મિજાજ તરડાયો. ત્યારે શેઠનો મિજાજ તરડાય એટલે કે શેઠ અભિમાન આવે છે, મને કહે છે આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો. શું કહે છે? કે આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો. ખેસ પંગોળતા શેઠે કહ્યું, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. શું કહે છે? શેઠ અભિમાનપૂર્વક કહે છે. શું કહે છે? શેઠ અભિમાનપૂર્વક કહે છે કે આવો આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો, જાણે મોટો ભાઈ થવા માટે આવ્યો હોય તેમ આવે છે, પૂછે છે કેટલાનું લેણું છે. શું કહે છે? કઈ કેટલાનું લેણું છે એવું કહે છે, માટે પૂછે છે કે કેટલાનું લેણું છે, આંકડો બોલો, જાણે કોઈ મહાન મહાદાનીનો દીકરો હોય તેવું બોલે છે. શું કહે છે? કે મોટો મહાનદાનીનો દીકરો ના હોય એવું અહીંયા કહેવા માગે છે. ખેસ ફંગોળતા શેઠ કહ્યું, શેઠે કહ્યું, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. શું કહે છે? તે શેઠ ખભા પર રહેલો ખેસ, ખભા પર રહેલો ખેસ. શું કહે છે? ખેસ છે ને, ખેસ, ખભા પર ખેસ નાખેલી હોય છે શેઠે, તે રહેલો ખેસ હોય છે, તે કહે છે હવામાં ફંગોળે છે એટલે કે આમ ઘૂમેળે છે. અને વાલા કેસરિયાને કહે છે કે 500 રૂપિયાનું બિલ છે તારે ભરવું છે. શું કહે છે? 500 રૂપિયાનું બિલ છે તારે ભરવું છે. એક પળને બીજી પળે કેસરિયાએ કેળેથી વાંસળી છોડી, મૂળાના પ્રતીક જેવા 500 રૂપિયા ગણી દીધા ઉપર દીધા. પછી ફરી ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રમાણિકતાથી પ્રેમ પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. શું કહે છે? ત્યારે વાલો કેસરીઓ એક ક્ષણ અને બીજી ક્ષણે તો વાલો કેસરીઓ એ પોતાના કળથી વાંસળીના છેડે, શું કહે છે, કેળેથી વાંસળીના છેડ છોડી છેડે છે અને 500 રૂપિયા ગણીને શેઠને આપી દે છે. શું કહે? 500 રૂપિયા ગણીને શેઠને આપી દે છે. અને એ ઉપરથી એટલે શું કહે છે? ઉપરથી જાણે ભગવાનને ફરિશ્તા મોકલ્યા હોય એવા ભગવાને દેવદૂતને મોકલ્યા હોય છે એવું જુવાન મરાઠાને લાગ્યું. શું કહે છે? કે જાણે ઉપરથી ફરિશ્તો એટલે કે ભગવાને જાણે મારા માટે ના મોકલ્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું, અહીં કહેવા માગે છે.
પોતાની ઇજ્જત, શું કહે છે, પોતાની ઇજ્જત, પ્રમાણિકતા એટલે કે પોતાની ઇજ્જતને સાચવવા માટે જીવનમાં કોઈનું પણ ખોટું ન કરનાર તેઓ પ્રમાણિકતાથી આખી જિંદગી જીવ્યા હતા. જુવાન મરાઠા રાઘુબા ફાટી આંખે, શું કહે છે અહીંયા, ફાટી આંખે જોઈ રહ્યા છે. શું રહે, જો આ ફાટી આંખે વાલા કેસરિયાને આશ્ચર્યચકિત થઈ ગયા અને વાલા કેસરિયાની સામે જોઈ રહ્યા છે. આવું કોઈ મદદ કરવાવાળો પણ હોય છે? કેસરિયાને ફાટી આંખે જોઈ અને કે વિચારે છે કે આવું કોઈ મદદ કરવાવાળું પણ હોય છે? સદાય કુમારીમાં તરબોળતો રહેતા રાઘવબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. શું કહે છે કે બાળકો હંમેશા પોતાની સત્તા અને પૈસાના નશામાં મસ્ત રહેતા આ રાઘુબાના મનની અંદર કાઠિયાવાડી પાઘડીવાળો પણ છે, શું કહે છે, અહીંયા કાઠિયાવાડી પાઘડીવાળો માણસ કે જાણે ઇજ્જત આબરૂ બચાવી હતી જે કંસી થઈ ગયો. શું થયો, કંસી થઈ ગયો, મારા મનમાં બેસી ગયો. માટે એ પૂછે છે તમારું નામ, શું કહે છે, માટે રાઘુબા પૂછે છે તમારું નામ શું છે? તો નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો. ત્યારે વાલો કેસરિયો કહે છે કે નામ ભગવાનનું અને કામે ભગવાનનું. સાચી વાત છે ને, આપણે કામ કરીએ ભગવાનના નામથી જ અને ભગવાનનું જ કહેવાય છે, બરાબર. તો શું કહે છે અહીંયા કે કામે ભગવાનનું નામે ભગવાનનું એમ કરીને ઘોડે ચડીને ચાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલે છે. શું કહે છે, તૈયારી કરતા કેસરિયાના ઘોડાને પકડીને જુવાન મરાઠો બોલે છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. શું કહે છે કે તમારું નામ ઠામ નહીં આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બોલ કીધા, એટલે કે વાલો કેસરે પોતાના છોકરા માટે તો લેણું કરી, છોકરા માટે તો લેણું કરી દીધું જ છે, તેથી લાચાર બને છે. અને વાલા કેસરિયાએ માએ બે વાક્યો કહે છે. શું કહે છે, મારું નામ શું છે, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. શું કહે છે, શું કહે છે બાળકો, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, શું છે, પરગણાનું છે, અને હું મારું રામે રામ બોલીને વાલાને ઘોડાને હાંકી મૂક્યો, એટલે કે વાલા કેસરિયાએ જુવાન મરાઠાના આંસુ લૂછ્યા. શું કર્યું એમણે, આંસુ લૂછ્યા અને કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી આગળ લીધી. વાત ઉપર દોઢ દાયકો ગળથોલીમાં ખાઈ ગયો. શું કે બાળકો, વાત ઉપર દોઢ કાયદો દાયકો ગળથોલી ખાઈ ગયા, ખાઈ ગયો એટલે શું કહે છે, આ વાત ઉપર 15-1 વર્ષ જતા રહ્યા હતા. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોળ ગણમાં જઈ રહ્યા છે. તો બાળકો અહીં શું કહેવા માગે છે કે ગરણી ગામના સૂર્યનારાયણને તેજ પથરાવા લાગ્યા છે. શું કહે છે, સૂર્યનારાયણના તેજ પથરાવા માંડ્યા છે, એટલે કે સવાર થઈ રહ્યું છે. કર્ણકીના લીલા કુંજાર એટલે કે આ ગામ કર્ણકી નદીના કિનારે આવેલું છે. આ કર્ણકી નદીના કિનારા કાંઠા એકદમ હર્યા ભર્યા લીલાછમ છે. શું છે, લીલાછમ કીધા છે. ત્યાં આગળ એકદમ
શાંત વાતાવરણ છે તેના કિનારે આવેલા ભગવાન ગણેશ્વર તેના કિનારે શું છે ગણેશ્વર ભગવાનનું મંદિર છે બ્રાહ્મણો ત્યાં આગળ બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરી રહ્યા છે ગામમાં ગુંજી ઉડી રહ્યા છે તેમના મંત્રોચ્ચાર ગામમાં ગુંજી રહ્યા છે તે જે મંત્રો કરે છે ને મંદિરમાં એમના મંત્રો ગામમાં આખા ગુંજી રહ્યા છે અને સરવારમાં પશુઓ ગામમાં ધણમાં જે પશુઓ છે તે ખીલેથી છૂટીને ધણમાં જઈ રહ્યા છે કેવું કહેવા માંગે છે ખીલેથી છૂટીને ધણમાં જઈ રહ્યા છે બરાબર એવે ટાણે શું લખ્યું છે બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર ક્યાં 10 ઘોડેસવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળી ઝૂલતી આવે છે મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખોમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના માખી ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે શું કહે છે અહીંયા એટલે કે વહેલી સવારની અંદર અમરેલીના 10 ઘોડા આવે છે કેટલા આવે છે 10 ઘોડા આવે છે અને આ જે સૈનિકો છે તેમની કાયા તો વિશાળ છે ત્યાંના સૈનિકોની કાયા કેવી છે વિશાળ છે પણ તેમના પોશાક પહેર્યા છે ને તે કેવા છે ઢંકાઈ ગઈ છે તેમની પોશાક એટલે કે 10 ઘોડેસવારોની કેટલા 10 ઘોડા સવારોની ખભાની અંદર જામનગરોની શું લખ્યું છે અહીંયા જામનગરીની બંદૂકો લટકે છે શું લખે છે જામનગરીની ઝંઝાળ એટલે કે ઝૂલતી બંદૂકો લટકે છે પંથ એટલે કે રસ્તો શું કહે છે પંથ એટલે કે રસ્તો આ દરેક ઘોડેસવારોની મોઢા ઉપર દૂરથી દેખાય છે કે આ રસ્તો કાપીને આવ્યા છે તેમના મોઢા ઉપરની ધૂળની રસપણ ઉડેલી છે શું છે તેમના મોઢા પરની શું લખ્યું છે ધૂળની રસપણ ઉડેલી છે તે ધૂળની રસપણો એને આંખો આમાં જવાથી આંખ પણ રાતી ગોળ થઈ ગઈ છે રાતી ચોર થઈ ગઈ એટલે કે લાલ થઈ ગઈ છે અને તેમણે માથા ઉપર કે ફોટો ફાંટો પહેર્યો છે તે પોધાણા છોગા છે તે પવનમાં લહેરી રહ્યા છે શું કહે છે છોગા છે પવનમાં લહેરી રહ્યા છે અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાણી માણસો હેતાઈ ગયા પાલા કેસરિયાના નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું એટલે કે શું કહે છે અચાનક આ રાજ્યના સિપાહીઓ ગામમાં જોઈ ગામના લોકો હેપતાઈ જાય છે શું થાય છે ગામમાં લોકો હેપતાઈ જાય છે અને કહે છે કે આશ્ચર્યજનક પણ થાય છે શું કહે છે હેપતાઈ જાય છે અને આશ્ચર્યજનક પણ થાય છે કહે છે એટલે કે બાપુ કહે છે કે આમ આથામણી દિશામાં મકાન દેખાઈ રહ્યું છે તે વાલો કેસરિયાનું શું કહે છે બાપુ આથામણા બહારનું ઘોડું ક્યાં એનું તો અહીંયા આ રીતે બાપુ કહે છે કે આથામણી દિશામાં મકાન દેખાઈ રહ્યું છે ને એ જ વાલા કેસરિયાનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા અને પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા થોડીક ક્ષણોમાં ઘોડાએ વાલાએ એલી આગળ આવીને શું કર્યું ડણક દીધી અને બોલ્યું ઊભા રહ્યા જે અરબી ઘોડા પર સવાર થયેલો સરદાર ડણક કરે છે અને કહે છે વાલા કેસરિયાને અવાજ વાલા આપતા કહે છે ઘરની અંદર સંભળાય છે શું કહે છે અંદર આ ડણક એટલે કે ખખડાવે છે ને ડણક એટલે ખખડાવવાનો અવાજ એને ખખડાવે છે તો વાલા કેસરિયાને અંદર અવાજ આવે છે એટલે કે અંદર ખખડવાનો અવાજ સંભળાય છે.